નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ વિરડિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જે સિરીઝ ચાલી રહી છે ડેલી ફાઈવ ક્વેશ્ચન એમાં આજે આપણે ભાગ નંબર પંચાણું જોવા જઈ રહ્યા છીએ તો વાત કરીએ મિત્રો પંચાણું નંબરના ભાગની એમાં પ્રથમ સવાલ હવે પ્રથમ સવાલ આપને આપેલો છે કે ભાઈ પ્રથમ સવાલ આપને શું આપેલો છે તો કે ભાઈ ગુલરૂખી શીર્ષકથી કવિતાઓ કયા શાસક દ્વારા લખવામાં આવી હતી એટલે કે ગુલરૂખી નામનું શીર્ષક ધારણ કરીને કયો શાસક છે એ કવિતા લખતો હતો જેમાં ઓપ્શન આપેલા છે ઓપ્શન એ સિકંદર લોધી ઓપ્શન બી બહલોલ લોધી ઓપ્શન સી ઇબ્રાહિમ લોધી અને ઓપ્શન ડી એક પણ નહીં હવે મિત્રો આ બધા જ શાસકો છે એ કયા વંશના આપેલા છે તો કે લોધી વંશના આપેલા છે એમના વિશે ચર્ચા કરતા પહેલાં આનો જવાબ શું આવશે

તો કે આગ્રા શહેર છે એ કોણે વસાવ્યું હતું તો કે સિકંદર લોદીએ આ સિવાય વાત કરીએ તો કે જમીનની નવી માપક્રમ પદ્ધતિ લાવ્યો હતો કયું તો કે ગજ એ સિકંદરી એમના નામ ઉપરથી પોતે લાવેલો છે ગજ એ સિકંદરી અને આ છે એ જમીનનો માપ માટેનો ક્રમ માપ આપણે લાવવામાં આવેલો હતો એવું કહી શકાય એક મીટર હાલમાં જેમ આપણે કિલોમીટર મીટર આપણે જેનો ઉપયોગ કરીએ છીએ એવી રીતના એ સમયમાં આના સમયમાં છે એ માપક્રમ આવ લાવનાર હતો ગજ એ સિકંદરી અને એમ કહી શકાય કે આ વિશ્વાસનીય હતો અને આ છે એ ક્યાં સુધી માન્ય રહ્યો હતો કે તો કે અકબરના સમય સુધી છે એ આ ગજ એ સિકંદરી છે એ માપક્રમ માન્ય રહ્યો હતો એટલે કહી શકાય ગજ એ સિકંદરીમાંથી અકબરે પણ ઘણો ઘણો અંશ લીધેલો હતો આ સિવાય તો કે ભાઈ મુસ્લિમ ધર્મોમાં જે મોહરમ આવે એમાં તાજીયા જે કાઢવામાં આવે એ તાજીયાના કાઢવા ઉપર છે એ શું કરવામાં આવ્યો હતો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો કોના દ્વારા તો કે સિકંદર લોધી દ્વારા તો આવી રીતના સિકંદર લોધી દ્વારા ઘણા બધા મહત્વપૂર્ણ કામ કર્યા હતા અને છેલ્લો રાજા આવશે વંશનો ઇબ્રાહીમ લોધી કે જેમનું એકવીસ એપ્રિલ પંદરસો છવ્વીસના ના રોજ કયું યુદ્ધ થયું હતું તો કે પાણીપતનું પ્રથમ યુદ્ધ હવે આ પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું તો કે ઇબ્રાહીમ લોધી અને બાબર વચ્ચે થયું હતું કોની વચ્ચે થયું હતું ઇબ્રાહિમ લોધી અને બાબર વચ્ચે થયું હતું ક્યારે તો કે એપ્રિલ એકવીસ એપ્રિલ પંદરસો છવ્વીસના રોજ આ યુદ્ધ થયું હતું અને પાણીપતનું પ્રથમ યુદ્ધ તરીકે એ ઓળખાય છે અને મિત્રો યાદ રાખીશું કે ભાઈ દિલ્હી સલ્તનતમાં જે પાંચ વંશ થઈ ગયા તો કે ભાઈ ગુલામ વંશ ખિલજી વંશ તુગલક વંશ એટલે કે સૈયદ વંશ તુગલક વંશ અને લોદી વંશ તો એમાંથી કયો એકમાત્ર શાસક છે કે જેમનું મૃત્યુ યુદ્ધભૂમિમાં થયું હતું તો કયો વ્યક્તિ આવશે તો કે ઇબ્રાહીમ લોધી છે કે જેમનું એકમાત્ર રાજા આવશે કે જેમનું મૃત્યુ છે એ યુદ્ધભૂમિમાં થયું હતું તો યાદ રાખીશું બહલો લોધી લો દિવસનો સ્થાપક હતો અને છેલ્લો રાજા કોણ હતો ઇબ્રાહીમ લોધી હતો તો આટલી માહિતી આપણે આ સવાલમાંથી યાદ રાખીશું આગળ જોઈએ બીજો પ્રશ્ન છે કે ભાઈ પ્રથમ એશિયાડ રમોત્સવ ક્યાં યોજાયો હતો ઓપ્શન એ નવી દિલ્હી ઓપ્શન બી મુંબઈ ઓપ્શન સી ગોવા અને ઓપ્શન ડી કલકત્તા તો મિત્રો આની ઉપરથી એટલો તો ખ્યાલ આવી જાય કે ભાઈ પ્રથમ એશિયા ડ્રહ્મોત્સવ છે એ ક્યાં યોજાયો હતો તો કે ભારતમાં યોજાયો હતો ક્યાં ભારતમાં પણ ભારતમાં કઈ જગ્યાએ યોજાયો હતો તો કે ભાઈ ઓપ્શન એ નવી દિલ્હીમાં યોજાયો હતો ક્યારે તો કે ઓગણીસો એકાવનમાં છે એ યોજાયો હતો હવે આ એશિયા ડ્રહ્મોત્સવની વાત કરીએ મિત્રો તો કે આમાં માત્ર ને માત્ર છે એશિયાના જે દેશો છે એ જ દેશો છે એ ભાગ લે છે તો ક્યારેક આપણે સવાલ પૂછાઈ શકીએ કે ભાઈ આ એશિયા રમોત્સવમાં કેટલા છે એ ભાગ લે છે કેટલા દેશો લે છે તો કે છેતાલીસ દેશો છે એ ભાગ લે છે એટલે એ પણ યાદ રાખીશું સંખ્યા કેટલી છે છેતાલીસ દેશોની અને આમાં હાલમાં છે છેલ્લા રમતોત્સવ મુજબ કેટલી રમતો છે આમાં સમાવેશ કરવામાં આવેલી છે તો કે ચુમ્માલીસ રમતો છે એ આમાં સમાવેશ કરવામાં આવેલી છે તો યાદ રાખીશું અને આ કેટલા વર્ષે દર કેટલા વર્ષે યોજાય છે તો કે દર ચાર વર્ષે છે એ આ બ્રહ્મોત્સવ છે એ ઉજવવામાં આવે છે એટલે આટલી માહિતી આપણે યાદ રાખીશું ફરીથી એ પ્રથમ એટ્રાડ બ્રહ્મોત્સવ ક્યાં યોજાણો નવી દિલ્હીમાં ક્યારે ઓગણીસો એકાવનમાં અને આ દર કેટલા વર્ષે યોજાય છે તો કે દર ચાર વર્ષે યોજાય છે અને આમાં કેટલા દેશો ભાગ લે છે તો કે એશિયાના દેશો એટલે કે છેતાલીસ દેશો ભાગ લે છે અને એમાંથી ચુમ્માલીસો રમતો છે એ રમવામાં આવે છે તો આપણે આટલી માહિતી આમાંથી યાદ રાખીશું આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ કે ભાઈ વંદે માતરમ આ વંદે માતરમ છે એ કયા ભારતીય રાષ્ટ્રીય આંદોલનનું મુખ્ય ગીત બન્યું છે એટલે કે વંદે માતરમ છે એ ગીત છે એ કયા આંદોલનમાં મુખ્ય હતું ઓપ્શન એ અસહકાર આંદોલન ઓપ્શન બી સ્વદેશી આંદોલન

તો કે ભાઈ અમે સરખી રીતના વહીવટ કરી શકતા નથી કેમ તો કે ભાઈ એ સમયે બંગાળ પ્રાંત છે એ ખૂબ જ આગળ હતો અને ત્યાં અંદાજીત સાત કરોડ કરતાં પણ વધારે છે વસ્તી હતી આથી એમણે વહીવટ સરખો નથી કરી શકતા એ બહાના અંતર્ગત શું કરે છે તો કે ભાઈ એ બહાના અંતર્ગત બંગાળના ભાગલા પાડે છે હવે એ ઘટના પણ ક્યારે બને છે બંગાળના ભાગલા ઓગણીસો પાંચમાં બંગાળના ભાગલાનો છે એનો વિરોધ થાય છે તો ક્યારે વિરોધ નક્કી થાય છે તો કે સોળ ઓક્ટોબર યાદ રાખીશું સોળ ઓક્ટોબર ઓગણીસો પાંચ કયો દિવસ ઉજવવામાં નક્કી થાય છે તો કે તે દિવસે કાળો દિવસ ઉજવવામાં નક્કી થાય છે પણ રવિન્દ્રનાથ ટાગોરના કહેવાથી આ દિવસ કયો ઉજવાય છે તો કે ભાઈ એકતા દિવસ એટલે કે હિન્દુ મુસ્લિમ છે એ એક છે એ અંતર્ગત એકતા દિવસ ઉજવવામાં નક્કી કરવામાં આવે છે કોના કહેવાથી તો કે ભાઈ રવીન્દ્રનાથ ટાગોર દ્વારા અને એ જ મહત્ત્વના વ્યક્તિ કે જેના દ્વારા બે દેશના મહત્વના રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનની રચના કરવામાં આવી છે જેમાં ગુજરાત ભારતનું આપણું શું આપેલું છે રાષ્ટ્રગાન જનગન મન અને બીજો એક મહત્ત્વનો દેશનું કયું છે રાષ્ટ્રગીત તો કે ભાઈ અમાર સોનાર બાંગ્લા એટલે કે બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત આપનાર વ્યક્તિ રવિન્દ્રનાથ ટાગોર છે અને એ અંતર્ગત જ આંદોલન કયું હતું સ્વદેશી આંદોલન તો આમાં ત્રણ મુખ્ય પાચ પાસાઓ હતા એક તો કયું હતું તો કે ભાઈ વિદેશી વસ્તુનો બહિષ્કાર કરો એટલે કે અત્યાર સુધી જેટલી પણ વિદેશી વસ્તુઓ છે એનું વેચાણનું મુખ્ય કેન્દ્ર કયું હતું તો કે ભારત હતું તો ભારતના લોકોને છે હવે શું કરવામાં આવ્યું તો કે ભાઈ ભારતના લોકો હવે જેટલી પણ વિદેશમાંથી વસ્તુ આવી રહી છે એનો શું કરો બહિષ્કાર કરો અને સ્વદેશી વસ્તુનો અંગીકાર કરો એટલે આ બે મુખ્ય પાસા હતા અને ત્રીજું પાસું શું હતું તો કે રાષ્ટ્રીય શિક્ષણનો વ્યાપ કરો એટલે કે રાષ્ટ્રીય શિક્ષણનું શું કરો ફેલાવો કરો એટલે ત્રણ વસ્તુ યાદ રાખીશું સ્વદેશી આંદોલન અંતર્ગત તો કે એક તો વિદેશી વસ્તુનો બહિષ્કાર બીજું સ્વદેશી વસ્તુનો અંગીકાર કરવો અને ત્રીજું રાષ્ટ્રીય શિક્ષણનું શું કરો ફેલાવો કરો વ્યાપ કરો જેથી કરીને ભારતના લોકો છે એ આગળ વધે ભણે ગણે અને જે કુરિવાજો છે એમાંથી બહાર નીકળે તો આવી કંઈક આંદોલનની માહિતી છે એ જોવા મળે છે જો કે ઓગણીસો અગિયારમાં અંગ્રેજો દ્વારા છે એ આનો શું કરવામાં આવ્યું હતું બંગાળના ભાગલા છે એ રદ કરવામાં આવ્યા હતા અને રાજધાની પછી એટલે કે અત્યાર સુધી કઈ હતી કલકત્તા એને રાજધાની હટાવીને ભારતની રાજધાની કઈ બનાવી દેવામાં આવે છે તો કે દિલ્હી છે એ બનાવી દેવામાં આવે છે તો આ કંઈક માહિતી આપણે શેની હતી તો કે સ્વદેશી આંદોલનની આ આંદોલનની વાત કરીએ તો કે ભાઈ ઓગણીસો ઓગણીસની ઘટના જલિયાવાલા બાગ હત્યાકાંડ એ પછી ગાંધીજીએ એક આંદોલન શરૂ કર્યું હતું અસહકાર આંદોલન અને આનું જ જ બીજું નામ નામ છે છે આંદોલન આંદોલન એટલે 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 કે કે અસહકાર એનું ખ્યાલ આવી જશે હવે અત્યાર સુધી અંગ્રેજોએ ભારતમાં શાસન કર્યું એનું મુખ્ય કારણ શું હતું તો કે ભાઈ ભારતના લોકો છે એ અંગ્રેજોને મદદ કરતા હતા આથી અંગ્રેજો છે એ ભારતમાં સફળતાપૂર્વક શાસન કરી શક્યા અને હવે એ શાસન ના કરે એટલા માટે ભા ગાંધીજી દ્વારા એક જાહેરાત કરવામાં આવી એક સત્યાગ્રહ ચલાવવામાં આવ્યો જેનું નામ આપ્યું અસહકાર આંદોલન એટલે કે હવે પછી કોઈ પણ ભારતીય છે એ અંગ્રેજોને મદદ કરશે નહીં અને આ આંદોલન સરળ સફળતાપૂર્વક ચાલી રહ્યું હતું પણ પાંચ ફેબ્રુઆરી પાંચ ફેબ્રુઆરી ઓગણીસો બાવીસના રોજ ચોરી ચોરા હત્યાકાંડ થાય છે ગોરખપર યુપીના ગોરખપુરમાં ચોરામાં કે ભાઈ અઠ્યાવીસ જેટલા જે પોલીસ કર્મીઓ હતા એમને શું કર્યું તો કે ભાઈ આ જે શાંતિથી લોકો સરઘસ કાઢતા હતા ટોળા જે ટોળું દ્વારા વિરોધ કરી રહ્યા હતા એમાં આ અંધાધૂંધી કોઈપણ પૂર્વ ચેતવણી વિના ગુંધાધૂંધી ગોળીબાર કરે છે અને આજથી ટોળું વિખેરાઈ જાય છે ગુસ્સામાં આવે છે અને આ પોલીસ કર્મીઓ દ્વારા જ્યાં પણ એનો દારૂગોળો ખૂટી જાય એટલે શું કરી છે રક્ષણ માટે પોતે પોલીસ સ્ટેશનમાં સંતાઈ જાય છે અને આ સંતાઈ ગયેલા જોઈને પછી ટોળા દ્વારા આખા પોલીસ સ્ટેશનને શું કરી દેવામાં આવે છે સળગાઈ દેવામાં આવે છે અને આ વાતની જાણ છે કોને થાય છે તો કે ગાંધીજીને થાય છે આથી એવું કહે છે કે ભાઈ સત્યાગ્રહ રૂપી શસ્ત્રનું મૂલ્ય નહીં સમજનારા લોકોને આ સત્યાગ્રહ રૂપી શસ્ત્ર આપીને મેં હિમાલય જેવડી ભૂલ કરી છે એટલે કે આ હિમાલય જેવડી ભૂલ કોને ગણેશ ગાંધીજી તો કે ભાઈ આ ચોરી ચોરા ઘટ્યાકાંડમાંથી જે ઘટના બની હતી એને અને અહીંથી અસહકાર આંદોલન પાછું ખેંચે અને અહીંયા જ ગાંધીજીને સૌ સૌ પ્રથમ વખત રાજદ્રોહનો ગુનો છે ગાંધીજી ઉપર લાગ્યો હતો ક્યારે તો કે ઓગણીસો બાવીસમાં અને વાત કરીએ છેલ્લું હિંદ છોડો આંદોલન તો કે ક્યારે થયું હતું તો કે ઓગણીસો બેતાલીસમાં આ થયું હતું હવે આ હિન્દ છોડો આંદોલનને ગાંધીજીએ પોતાના જીવનની છેલ્લી લડાઈ કહી કહી હતી અને આમાં ગાંધીજીએ એક સૂત્ર આપ્યું હતું કહ્યું તો કે કરો યા મરો એટલે કે આ મારા જીવનની છેલ્લી લડાઈ છે અને કરોયા મરો છે એ સૂત્ર આપેલું હતું અને આઠ ઓગસ્ટ ઓગણીસો બેતાલીસના મુંબઈના ગોવાળિયા ટેન્ક મેદાનમાં શરૂઆત થઈ અને રાત્રે જ છે એ શું થયું બધા ક્રાંતિકારીઓની ધરપકડ થઈ પણ આમાં લોકોએ છે એ સ્વયંભૂ આંદોલન ઉપાડી લીધું આથી અંગ્રેજોને વિશ્વાસ બેહી ગયો કે હવે આપણે ભારતમાં લાંબો સમય સુધી રહી શકશું નહીં કારણ તો કે અત્યાર સુધી માત્ર ક્રાંતિકારીઓ જ આઝાદી માટેની છે એ જૂનો જોશ હતા તેને ચળવાગળ હતા સત્યાગ્રહ હતા પણ હવે સામાન્ય નાગરિકો પણ છે આમાં જોડાઈ ચૂક્યા હતા આથી છે એ હિન્દ છોડો આંદોલન છે એ કહી શકાય મહત્વનું આંદોલન હતું જે કઈ સાલમાં થયું હતું તો કે થયું હતું અને આ હિન્દ છોડો અધ્યક્ષ નેતા કોણ હતા એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે તો આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર ચાર કે ભાઈ મૌર્ય યુગના વહીવટી તંત્રમાં નગરમાં થતા જન્મ મરણની નોંધ કઈ સમિતિ રાખતી હતી ઓપ્શન એ જણગણના સમિતિ ઓપ્શન બી હુનર સમિતિ ઓપ્શન સી ખારી સમિતિ ઓપ્શન ડી અલ્કહિત સમિતિ જોકે મિત્રો આમાં એક જ નામ આપને ખ્યાલ આવે છે કયું છે તો કે જણગણના સમિતિ એટલે કઈ આવશે જણગણના સમિતિ કે જે સમિતિ છે એ શું કરતી તો કે જન્મ મરણની નોંધ રાખતી હતી કયા વંશની વાત છે મિત્રો તો કે મૌર્ય વંશમાં હવે હાલમાં છે એ આપણા સમયમાં મો જે જન્મ મરણની નોંધ છે એ કયો હોદ્દાના અધિકારી છે એ રાખે છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે અને મોર્યા યુગમાં છે એ જળગણના સમિતિ છે એ રચવામાં આવી હતી મિત્રો આવી જો કે અલગ અલગ છ સમિતિ છે એ રચવામાં આવી હતી અને એમાં ટોટલ કેટલા વ્યક્તિની નિમણૂક થઈ હતી તો કે ત્રીસ વ્યક્તિઓની છે એ નિમણૂક થઈ હતી તો આ રીતના અલગ અલગ છે એ ઘણી સમિતિઓ રચના થઈ હતી આગળ જોઈએ પાંચમું છે સહસ્ત્રલિંગ તળાવનું બાંધકામ કોણે કરાવ્યું હતું ઓપ્શન એ મૂળરાજ સોલંકી ઓપ્શન બી સિદ્ધરાજ જયશી ઓપ્શન સી આનંદ અને ઓપ્શન ડી મીનળદેવ તો આ છે એ સહસ્ત્રલિંગ તળાવ છે એનું બાંધકામ છે કોણે કરાવ્યું હતું તો કે ભાઈ ઓપ્શન બી એટલે કે સિદ્ધરાજ એ છે એનું બાંધકામ કરાવ્યું હતું હવે સહસ્ત્રલિંગ તળાવનું જૂનું નામ શું હતું મિત્રો તો કે દુર્લભ સરોવર કે કેમ તો કે એને દુર્લભ રાજાએ છે એમને બંધાવ્યું હતું અને એવું કહેવાય છે કે ભાઈ આ દુર્લભ રાજાએ છે બંધાવ્યું હતું પણ પાછળથી આણે શું કર્યું હતું સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું એનું નામ છે એ સહસ્ત્રલિંગ તળાવ રાખ્યું અને એમના કિનારે એક હજાર આઠ છે શિવલિંગનું નિર્માણ કર્યું હતું એવી કંઈક માહિતી છે એમાં જોડાયેલી છે તો મિત્રો આ સિવાય એની એક ઇતિહાસમાં એક વાયકા એની સાથે જોડાયેલી છે સહસ્ત્રલિંગ તળાવની એની પણ ચર્ચા કરી લઈએ તો કે ભાઈ જ્યારે એનું ખોદકામ ચાલુ હતું ત્યારે એક જે નીચી જ્ઞાતિની એક સ્ત્રી હતું એનું નામ હતું જસમા ઓડાણ જેનીથી એના રૂપથી છે એ કોણ મોહિત થયો હતો તો કે સિદ્ધરાજ જયસિંહ એનાથી મોહિત થયો હતો અને એને એમ કહી શકાય કે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો પણ પોતે છે એ જસમા ઓડાણે છે એની સાથે લગ્ન કરવા કરતાં પોતે શું થાય છે મૃત્યુ થાય મૃત્યુ પામે છે અને એક શ્રાપ આપે છે એવું કહેવાય છે કે ભાઈ શ્રાપ આપે છે કે આ તળાવમાં છે કોઈ પાણી જે છે ધમે ભલે તળાવનું નિર્માણ કરાવ્યું પણ એમાં પાણી ટકશે નહીં અને આ પાણી રાખવા માટે પછી આમાં શ્રાપમાંથી મુક્ત કરવા માટે એક માનવની બલી ચડાવવાની એવી કંઈક પ્રથા કરવામાં આવી હશે અને આ છે પાણી લાવવા માટે એક વ્યક્તિ નીચી જ્ઞાતિનો જે વ્યક્તિ છે એ શું થાય છે ત્યાં મૃત્યુ પામે છે અને એનું નામ હતું વીરમાયો આણે છે એ ત્યાં મૃત્યુ પામ્યો હતો આથી એવું કહેવાય છે કે ત્યાં એની પછીથી પાણી છે ત્યાં ટકવા લાગ્યું તો આવી કંઈક લોકવાયકા છે એ કોની સાથે જોડાયેલી છે તો કે સહસ્ત્રલિંગ તળાવ સાથે જોડાયેલી છે તો આપણે યાદ રાખીશું સહસ્ત્રલિંગ તળાવ કોણે પઢાવેલું હતું સિદ્ધરાજ જયસિંહ હવે મિત્રો આ શ્રી સિદ્ધરાજ જયસિંહ સોલંકી યુગનો મહત્ત્વનો રાજા કે જેમના સમયને શું કહેવામાં આવે છે તો કે ગુજરાતનો સુવર્ણયુગ કહેવામાં આવે છે અને આ સોલંકી વંશના મહત્વના રાજા સિદ્ધરાજ જયસિંહનો આપણે સંપૂર્ણ વિડીયો છે એ બનાવેલો છે તો તમે એ પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો આ સિવાય વાત કરીએ તો કે મૂળરાજ સોલંકી જે સોલંકી વંશનો કેવો હતો સ્થાપક હતો અને પોતે છે એ ચાવડા વંશનો અંત લાવે છે અને કયા વંશની શરૂઆત કરે છે તો કે સોલંકી વંશની સ્થાપના કરે છે અને આનર્થ આનર્થ પ્રદેશ છે મિત્રો યાદ રાખીશું આનર્થ પ્રદેશ છે અને મીણદેવ એટલે કે દેવી જે કોણ હતા તો કે ભાઈ કર્ણદેવ સોલંકીના પત્ની હતા જેમણે ધોળકા તળાવ બનાવ્યું હતું ધોળકામાં મલાવ તળાવ અને આ સિવાય વિરમગામમાં મુનસર તળાવ પણ બનાવેલા હતા તો આવી કંઈક માહિતી આપણે યાદ રાખવાની છે તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત